મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. કોંગ્રેસના નેતાઓની મુલાકાત માટે તેઓ દિલ્હી જશે. નરેન્દ્ર પટેલ અને નરેન્દ્ર પટેલે કહી શકાય કે કોંગ્રેસ પાસે ટિકિટની પણ માંગણી કરે તેવી શક્યતા છે. રાહુલની સભામાં નરેન્દ્ર પટેલ સ્ટેજ ઉપર હાજર રહ્યા હતા. આપ સૌ જાણો છો રાહુલ મહેસાણા ખાતેની તેઓ સભામાં હાજર રહ્યા હતા. મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. જોવાનું એ રહેશે કે દિલ્હી જઈને ત્યારબાદ શું નવા અપડેટ આવે છે. હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ. નરેન્દ્ર જણાવશો, નરેન્દ્ર પટેલ જે કોંગ્રેસના નેતાઓની મુલાકાત કરવા માટે તેઓ દિલ્હી જવા રવાના થવાના છે, શું શક્યતા અત્યારે કહી શકાય કે દિલ્હી ગયા બાદ પાસની અંદર અને કોંગ્રેસ સાથે કોઈ પેચઅપને લઈને શું શક્યતા દેખાઈ રહી છે? જી, પાસ અને કોંગ્રેસ વચ્ચે કોઈ પ્રોપર ગઠબંધન નથી થયું, પરંતુ વાત સામે આવી રહી છે કે કેટલાક પાસના જે કાર્યકર્તાઓ અથવા તો પાસ કન્વીનર છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. છેલ્લે જ્યારે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી ત્યારે પાસ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ આ સિવાય જિજ્ઞેશ મેવાણી અને જે કોંગ્રેસમાં જ અત્યારે ભળી ગયેલા અલ્પેશ ઠાકોર એમનો એક કોટા નક્કી કરવામાં આવ્યો હતો કે તેમના દ્વારા કેટલી ટિકિટો માંગવામાં આવે છે અથવા તો એમની રાય કેટલીક બેઠક ઉપર માંગવામાં આવી હતી. અને ત્યારબાદ એ પણ વાતો સામે આવી હતી કે પાસના કેટલાક કન્વીનર છે તે વિવિધ જગ્યાઓ ઉપરથી ટિકિટો માંગી રહ્યા છે, પરંતુ આ બાબતનું જરૂરથી ખંડન કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે મુજબ નરેન્દ્ર પટેલ કે જે મહેસાણાના પાસના કન્વીનર છે તે આજે દિલ્હી જઈ રહ્યા છે અને દિલ્હીમાં આજે જ્યારે સીસીની બેઠક મળવાની છે એ પહેલા કોંગ્રેસના જે સ્થાનિક નેતાઓ છે ભરતસિંહ સોલંકી અને અશેક ગેહલોત સાથે તેઓ બેઠક કરવાના છે. અને આ બેઠકની અંદર જે માહિતી મળી રહી છે તે મુજબ તેઓ મહેસાણા બેઠક પરથી અથવા તો એની આજુબાજુની કોઈ અન્ય બેઠક પરથી તેઓ ટિકિટ માંગી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે અને આજે તેઓ દિલ્હી જવાના છે અને એની અંદર આ તમામ બેઠકો થવાની છે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ્યારે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેઓ જે બહુચરાજી અને ત્યારબાદ મહેસાણામાં સ્ટેજ શેર કર્યું હતું અને જે કોંગ્રેસનું સ્ટેજ હતું એના પર તેઓ જોવા મળ્યા હતા, રાહુલ ગાંધી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. અને ત્યારથી જ આ તમામ અટકળો શરૂ થઈ ચૂકી હતી કે આખરે નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કેમ, કારણ કે તેઓ પાસના કન્વીનર છે અને પાસ અને બંને વચમાં હજુ જે અનામતને લઈને જે મડાગાંઠ છે હજુ પ્રોપર ઉકેલવામાં નથી આવી અને માંગો થઈ રહી છે કે પ્રોપર બંધારણીય રીતના અનામત આપવામાં આવે. એ તમામ બાબતોની વચમાં આજે નરેન્દ્ર પટેલ બે દિવસ પહેલા સ્ટેજ પર જોવા મળ્યા હતા અને આજે તેઓ દિલ્હી જઈ રહ્યા છે અને ત્યાં કોંગ્રેસના નેતાઓને મળશે અને પોતાની જે દાવેદારની વાત છે એ અંગે તેઓ રજૂઆત પણ કરનાર છે. જી બિલકુલ નરેન્દ્ર, હવે જયારે કોઈ સ્પષ્ટતા અહીંયા નથી થઈ રહી નરેન્દ્ર પટેલ દ્વારા કે પાસ દોરવા કોંગ્રેસ સમર્થનને લઈને, સમય ખૂબ જ ઓછો છે, પાટીદાર સમાજને તેઓ ક્યાંક ને ક્યાંક ગાઈડ કરી રહ્યા છે, નજીકના સમયમાં કોઈ મોટી જાહેરાત થાય તે લોકો તરફથી તેવી કોઈ શક્યતા ખરી? જે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને પાસની જે કોર કમિટીની ટીમ છે એમની વચમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પાસની કોર કમિટીની કુલ પાંચ માંગો હતી, એ પૈકી ચાર માંગો પૂર્ણ કરી દેવામાં આવી છે. એકમાત્ર જે માંગ છે એના પર અત્યારે સમગ્ર મામલો અટવાયેલો છે અને એ માંગ હતી કે 20% જે બંધારણીય અનામત આપવાની વાત છે, પરંતુ એ બંધારણીય અનામત આપી શકાય તેમ નથી. એના માટે અનેક પ્રશ્નો રહેલા છે, જટિલ પ્રશ્ન છે અને એના માટે જ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, ચાહે કપિલ સિબ્બલ હોય, જયરામ રમેશભાઈ સહિતના જે બંધારણના નિષ્ણાત છે, કાનૂની નિષ્ણાત છે, એમની સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. અને એવાની વચમાં ભરતસિંહ દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમના દ્વારા 20% બંધારણીય અનામત જે બિન અનામત વર્ગ છે એમને આપવામાં આવશે, પરંતુ એ તમામ બાબતો બંધારણીય શક્ય નથી દેખાઈ રહી. કારણ કે જે પ્રકારે રાજસ્થાનમાં થયું છે કે એ તમામ જે બંધારણીય અનામત આપવાનો એક પ્રયાસ, 5% અનામત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને એને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તેને રદબાતલ કરવામાં આવ્યો હતો, ત્યારે અહીંયા એ સ્થિતિ ઊભી ના થાય તેના માટે અત્યારે બેઠકોના દોર ચાલી રહ્યા છે. અને એવા સમયગાળાની વચમાં અત્યારે પાસના કન્વીનર ત્યાં જઈ રહ્યા છે એટલે કોઈ પ્રકારની હજી તમામ બાબતો બાકી છે, કોઈ સ્પષ્ટતા નથી થઈ. અને આમ છતાં પણ પાસના જે કન્વીનરો છે એ ટિકિટ માટે એમના દ્વારા દોડ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે એકમાત્ર નામ નરેન્દ્ર પટેલનું સામે આવી રહ્યું છે, પરંતુ જે માહિતી મળી રહી છે તે મુજબ અન્ય 5-7 કન્વીનરો દ્વારા પણ કોંગ્રેસ પાસેથી ટિકિટની માંગણી કરવામાં આવી છે. બિલકુલ નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો એ તો હવે ત્યારે જ સ્પષ્ટતા થશે જયારે તેઓ પોતે કોઈ ખુલાસો કરે છે, દિલ્હી જાય છે, ત્યાં શું રજૂઆત કરે છે, શું મીટિંગ કરે છે અને ત્યારબાદ તેઓ પોતે શું સ્પષ્ટતા કરે છે તેના પર આગળના સમયનો આધાર રાખે છે.